દિવસે દિવસે પ્રોબ્લેમ વધતા જાય છે ને મારા બેટા તાન ઘટતા જતા નથી. પછી લાંબા ટે થઈને ખાટલામાં પડીએ ને પછી ભગવાનમાં બરાબર જોડાઈએ એ ઠીક પદ્ધતિ નહીં, એ બુદ્ધિમત્તા નથી, એ ડાપણનું કામ નથી, એ મૂર્ખાઈ ભરેલું કામ છે. મંડી પડવું જોઈએ. અભી કે અભી કલ્યાણ કરના હૈ એસા સમજકર હમે ઉત્સાહ સે ભજન ભક્તિ કરના ચાહીએ. ભજન યાગ કીર્તન કથા વાર્તા સેવા. હવે આળસને ગાફલાય પ્રમાદ રાખીએ મેળ પડે એવું નથી. બોધ ગઈ થોડી રહી, થોડી રહી. હવે અભી કરના ચાહીએ. અબ હમને જો અભી નહીં કિયા તો કભી નહીં હોગા. અભી નહીં કિયા તો કભી નહીં હોગા. ઇસલિયે ઇસલિયે જલ્દ બાજી કીજીએ. મહારાજને આપણને મળવાની ઘણી ઈચ્છા છે, પણ આપણે ભગવાન સિવાયની ઈચ્છાઓ ટાળતા નથી ને કેવળ એક ભગવાનની જ ઈચ્છા કરતા નથી. એક વિષ કોષનો એક પ્રવાહ કરીએ તો વેગવાન પ્રવાહ બને મહારાજ કે એવી એક ભગવાનની જ ઈચ્છા જો બળવાનપણે થાય, ભગવાનમાં જ પ્રીતિ થાય, તો એ જીવ આ દુનિયામાં જીતી જાય. એને મળે પુરુષોત્તમ રાય, ખરેખરો એ ફાવી જાય. આત્યંતિક મહાકલ્યાણ થાય. જરા જોર કરીએ, જરા તીવ્રતા વધારીએ, શ્રદ્ધા વધારીએ, પ્યાર વધારીએ, મહિમા વધારીએ, થોડું ભજન વધારીએ, સેવા વધારીએ, નિયમ વધારીએ, કુછ કીજીએ. અભી નહીં તો કભી નહીં, ઇસલિયે કુછ કીજીએ. હવે નિરાયત રાખવા જેવું નથી આપણે ગઢા માણસોને. હવે સંતોષ માનીને છે ને આપણે જીવવા જેવું નથી. હવે તો આપણે ખરેખરા ભગવાનના ભૂખ્યા થવાની જરૂર છે. 5 દિવસનો ભૂખ્યો માણા અન 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 કરે એમ આપણે મહારાજ 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 થવું જોઈએ, એવી ભગવાનની ભૂખ લાગવી જોઈએ. ખરેખરો વૈશાખ મહિનો હોય, ઉનાળો હોય ને નિર્જળા એકાદશી કરી હોય, પાણી પીધું ન હોય, અને પછી કેમ ખરેખરી તરસ લાગે, મારું પાણી ઝાંભર્યા કરે, રાત્રે હોઈ જાય તો સપનામાં મોટું તળાવ દેખાય ને એવું બધું થાય. એમ જે ભગવાનનો ભૂખ્યો હોય ને એને સપનામાં ભગવાન દેખાય. ભગવાનનું સપનું આવતું નથી. એનું કારણ એ છે કે ભગવાનની એટલી બધી ઊંડી ભૂખ નથી. ઉપર ઉપર કથા વાર્તા ને બધો માહોલ જોઈને થોડી ઘણી ભૂખ લાગેલી છે, પણ એ ખોટી ભૂખ કહેવાય. થોડો ઘણો પેટમાં એસિડ થાય ને પેટમાં બળે એટલે આપણને એમ લાગે કે હું કડકડીને ભૂખ્યો થઈ ગયો છું, પણ એ ખોટી ભૂખ કહેવાય. સાચી ભૂખ ઓળખવી જોઈએ છે, ઊંડાણમાંથી લાગે. એમ ભગવાનની પણ ખોટી ભૂખ ને સાચી ભૂખ બે પ્રકારની આવે. આપણને બધાને હજી ખરેખરી સાચી ભૂખ નહીં લાગી, વાતાવરણને લઈને થોડીક લાગી છે, પણ એ ખોટી ભૂખ. જો ભાઈ બધા ગુલાબજાંબુ જલેબી હાટાના ફાફડાને ગોટા ખાતા હોય તો એને જોઈને આપણને થોડુંક ખાવાનું મન થાય, થોડીક ભૂખ લાગી ગઈ હોય એવું લાગે, પણ એ તો બધાને જમતા ભાળીને પેલી સુગંધી આવે ને એટલે આપણને ભૂખ લાગી હોય એવું લાગે, પણ ખરેખર એ સાચી ભૂખ હોય નહીં, ખોટી ભૂખ. એમાં સંતો ભક્તોને બધાને ભગવાન ભજતા ભાળી આવો માહોલ આવો વાતાવરણ જોઈને આપણને પણ થોડું ભગવાન મેળવવાનું તાન ને ભૂખ થઈ હોય એવું લાગે, પણ રિયલ નહીં સાહેબ, ઘરની નહીં, અંદરની નહીં, ઉપરથી આવેલી ખોટી ભૂખ. સાચી ભૂખ જાદી જાગશે તેદી દિલડું ભગવાનમાં લાગશે. સાચી ભૂખ જેદી ભગવાનની લાગશે તેદી દિલડું શ્રીહરિમાં લાગશે, અને પછી જ માયા ભાગશે. માટે તૈયાર થવું પડશે.